શું તમે પણ ચા સાથે બિસ્કિટ ખાઓ છો તો આજે જ કરી દો બંધ નહીતર શરીર બનશે રોગોનું ઘર વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં બિસ્કિટ ચાને વધુ સ્વાદિષ્ટ બનાવે છે પરંતુ શું તમે જાણો છો કે આ કોમ્બિનેશનને શરીરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે અહીં હું તમને જણાવવા જઈ રહી છું કે કેવી રીતે ચા અને બિસ્કીટ તમારા માટે બિનઆરોગ્યપ્રદ સાબિત થઈ શકે છે સવારની ચા અને તેની સાથે ખાવામાં આવતા નાસ્તાનું કોમ્બિનેશન ભારતમાં ખૂબ જ સામાન્ય છે કેટલાક લોકોને ચાની એટલી લત હોય છે કે જો તે ન મળે તો માથાનો દુખાવો પણ શરૂ થઈ જાય છે આ સિવાય જો ચા સાથે ખાવા માટે કંઈ ન હોય તો ભૂખ વધુ લાગે છે લોકો ચા સાથે ખાખરા પાપડ પરોઠા અને બ્રેડ ખાય છે બાય ધ વે બિસ્કિટ એક એવી વસ્તુ છે જે મોટાભાગે ચા સાથે ખાવામાં આવે છે તો ચાલો જાણીએ ચાની સાથે બિસ્કિટ ખાવાથી શરીરને ક્યાં ક્યાં નુકસાન થઈ શકે છે એક મોટાપાનો ખતરો મોટા ભાગના બિસ્કીટ રિફાઈન્ડ લોટ એટલે કે મેંદો ખાંડ અને હાઇડ્રોજન ફેટમાંથી તૈયાર કરવામાં આવે છે આના કારણે શરીરની ચરબી વધે છે અને જો આ આદત બની જાય તો શરીર એક સમયે મેદસ્વીતાનો શિકાર બનવા લાગે છે ચામાં ખાંડ હોય છે જેના કારણે વજન પણ ઝડપથી વધી શકે છે બે ડાયાબિટીસ થઈ શકે છે બિસ્કિટ બનાવતી વખતે તેમાં સેટ્યુરેટેડ ફેટ મેંદો અને રિફાઇન્ડ ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે જો રિફાઇન્ડ ખાંડ વધારે ખાવામાં આવે તો તે શરીરમાં ગ્લુકોઝનું સ્તર વધારી દે છે આ સિવાય ચામાં રહેલી ખાંડ આગમાં ઘી ઉમેરવાનું કામ કરે છે માટે જ ચા અને બિસ્કિટને રૂટિનનો ભાગ ક્યારેય ન બનાવો ત્રણ પેટનું ફૂલવું અથવા પેટ ખરાબ થઈ શકે છે ચા અને બિસ્કિટ સાથે ખાવાથી એસિડિટી કે પેટનું ફૂલવું થઈ શકે છે લોકો આ કોમ્બિનેશનને ખૂબ સારી રીતે અજમાવતા હોય છે પરંતુ કેટલીક વાર પેક ફૂલી જવાની પણ ફરિયાદ રહે છે ચાર કેવિટી જો તમને ચાની સાથે બિસ્કિટ ખાવાની લત હોય તો તેનાથી કેવિટી કે દાંતમાં સડો થવાની ફરિયાદ થઈ શકે છે ચા અને બિસ્કિટમાં રહેલી ખાંડ દાંત અથવા પેઢામાં સડોનું કારણ બને છે ચાની આદતથી મોઢામાં દુર્ગંધ આવવાની ફરિયાદ પણ થઈ શકે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ